गुड मॉर्निंग, प्रभु येशु ख्रिस्त प्रेमी नाम में आप सर्वने सलाम। प्रकटीकरण पुस्तक अभ्यास में जय आप आगे बढ़ी रहा है तरह आज नियुक्त शास्त्र पाठ ए प्रकटीकरण बीजो अध्याय अने तेनी 12मी थी 17मी कलम है। त्या प्रभु वचन आ प्रमाण कहे कि पेरगमम मानी मंडली दूत ने लख जेनी पासे बेधारी पाणीदार तलवार ते आ वातो कहे छे, तू क्या वसे छे ते हूँ जाणू छू, एटले ज्यां शैतानी गादी छे त्यां वड़ी तू मारा नाम ने वड़गी रहे छे। अने ज्यारे मारा विश्वासु शाहेद अंतिपास ने तमारा मां एटले ज्यां शैतान वसे छे त्यां मारी नाखवामां आव्यो, ते समये पण ते मारा परना विश्वास ने ना कबूल कर्यो नहीं, तो पण मारे तारी विरुद्ध थोड़ीक वातो छे, केम के बालाम ना बोध ने वड़गी रहनारा त्यां मारी पासे छे। एणे बालाक ने इज़राइल पुत्रोनी आगळ ठोकर मूकवाने शीखव्यू के तेओ मूर्तिओना नैवत खाय अने व्यभिचार करे, अने एज प्रमाणे जेओ एवी रीते निकोलाइतीओना बोधने वड़गी रहे छे तेओ पण तारे त्यां छे। माटे पछतावो कर, नहीं तो हूँ तारी पासे वेलो आवीश अने मारा मोहमानी तलवारथी हूँ तेओनी साथे लड़ीश। आत्मा मंडळीओने जे कहे छे ते जेने कान छे ते सांभळे, जे जीते छे तेने हूँ गुप्त राखेला माननामांथी आपीश, वड़ी हूँ तेने श्वेत पत्थर आपीश, ते पत्थर पर एक नवुं नाम लखेलुं छे, तेने जे पामे छे ते सिवाय बीजुं कोई ते नाम जाणतुं नथी। प्रकटीकरणनो पुस्तकनो जे अभ्यास छे, ए आखी जे यात्रा छे ए खरेखर बहु ज आह्लादक छे अने अनोखी छे, अने घणुं बधुं अलग अलग प्रकारनी वातो शीखवनारी छे। मारा वालो, આપણે છેલ્લા 3 દિવસે, આજે 3જો દિવસ છે, અને એશિયા માઇનરની 7 મંડળીઓને જે પ્રેરિત યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લખાયેલા પત્રો જ્યારે કહે છે ત્યાં ગાડી હું તમે શીખી શકીએ છે કે આ 7 મંડળીઓ છે, એનો મતલબ કે સાર્વત્રિક મંડળી માટે આ લખાયેલા પત્રો છે, અને માટે આજે અને મારે અને તમારે માટે પણ એ એટલા જ યોગ્ય અને એટલા જ શીખવનારા અને લાગુ પડનારા પત્રો છે। મારા વાલો, યોહાન જે પ્રેરિત છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરણા વડે એમના કહેવા દ્વારા એ આ પત્રો લખે છે, અને આજે આપણે તેના ત્રીજા પત્ર પર છે। આપણે એફેસસની મંડળીને લખેલો પત્ર જોયો, ત્યારબાદ સ્મુર્નાની મંડળીને લખેલો પત્ર જોયો, અને હવે પેરગમમની મંડળીને લખેલો પત્ર આજે આપણે સમજનાર છે। હવે પેરગમમ શહેર કે જ્યાં ગાડી આ મંડળી હતી, એ પેરગમમ શહેર વિશે થોડું આગળ શીખવું, વધારે ડીપમાં સમજવું તે અગત્યનું છે। પેરગમમ શહેર જે છે એ બહુ અગત્યનું શહેર હતું, અને એક પ્રકારની ગવર્નમેન્ટ સીટ હતી। ગવર્નમેન્ટ સીટ એક એમ કહી શકાય કે પહેલાના સમયમાં એક કેપિટલ જેવું હતું, અને અટલિટ ડાયનેસ્ટી જેને કહેવાય છે, અટલિટ ડાયનેસ્ટી, તે અટલિટ ડાયનેસ્ટીની તે રોયલ સીટ હતી, એટલે ત્યાં ગાડી રાજગાદી હતી। મારા વાલા, પેરગમમની મંડળી એટલી મહત્વ, પેરગમનું શહેર હતું એ એટલી અગત્યનું શહેર હતું। 134 કે 133 ઈસવીસન પૂર્વે જ્યારે રોમી સામ્રાજ્યએ તેની ઉપર જય પ્રાપ્ત કર્યો, ત્યારે તે એશિયા જે આખો વિસ્તાર છે તેમાં પ્રવેશનું કદાચ પહેલી જગ્યા હતી, પહેલો ભાગ હતો જ્યાં તેઓ તેની ઉપર રાજ કરવાનું શરૂ કરે છે। રોમી સત્તાએ એશિયાની અંદર પગ પેસારો આ પેરગમમ દ્વારા એ શહેરમાંથી કર્યો એવું હું તમે કહી શકીએ છે, અને પછી ત્યાંથી તેઓ એફેસસ તરફ એ વિજય પ્રાપ્ત કરવાને વધ્યા હતા। અહીંયા ગાડી હું તમે જોઈ શકીએ છે કે જ્યારે રાજગાદી જે જગ્યાએ હોય, તે રાજગાદી જે જગ્યાએ હોય, જે સ્થળ પર હોય, તે સ્થળના લોકોની માનસિકતા અને તે સ્થળના લોકોની રહેણીકરણી એ બહુ અલગ હોય છે। તમે કોઈ પણ દેશના એ કેપિટલ શહેરની તમે વિચાર કરો, એ જે પણ દેશનો કેપિટલ શહેર હોય તેમાં રહેનારા લોકોના જે વલણો છે, જે એટીટ્યુડ છે, એ થોડા અલગ હશે, થોડી કદાચ ક્યાંક સુપિરિયોરિટી જોવા મળશે મને તમને એમના વ્યવહારની અંદર, કારણ કે તેઓ રાજધાનીમાં રહે છે। અને તમે કલ્પના કરો, જો રાજધાની ત્યાંથી ખસેડી લઈને બીજે ક્યાંક લઈ જવામાં આવે, તો છતાં પણ એ જે માનસિકતા છે, એ માનસિકતા તો કમસે કમ 2 કે 3 પેઢીઓ સુધી એમની એમ જ રહે, એમાં કંઈ જ બેમત નથી મારા વાળા। અને પેરગમમના શહેરના લોકો એ જ મેન્ટાલિટીમાંથી અથવા એ જ વલણમાંથી પસાર થઈ રહ્યા હોય એવું મને તમને દેખાય છે। અહીંયા ગાડી એવું લખ્યું છે કે જ્યાં શૈતાનની ગાદી છે, વોટ ડઝ ધેટ મીન? અહીંયા ગાડી શૈતાનની ગાદી એ શબ્દોને 2 કે 3 રીતના અનુવાદ તેનો કરવામાં આવે છે।
પહેલી વાત તો એ છે કે તે એમ્પરર વર્શિપનું કેન્દ્ર હતું. મેં તમને અગાઉ કહ્યું હતું એમ્પરર વર્શિપ એટલે કે જે રોમી સત્તામાં જે પણ સમ્રાટો આવ્યા એ સમ્રાટો એવું ઈચ્છતા હતા કે લોકો જે પ્રજા છે જેની ઉપર તે રાજ કરે છે તેઓ એ બીજા કોઈની નહીં પણ સમ્રાટની પોતાની જ આરાધના કરવી જોઈએ. એટલે એવા સમ્રાટોએ એ રોમી સમ્રાટોએ પોતાની જાતની આરાધના કરાવવા માટે આ એમ્પરર વર્શિપનું જે કલ્ટ છે તેની શરૂઆત કરી કે કમ્પલસરી એ લોકોએ એ એમ્પરર એટલે સમ્રાટની આરાધના કરવી. અને તે એમ્પરર વર્શિપનું આ કેન્દ્ર સ્થાન હતું પરકમમ એ શહેર. એવું પણ કહી શકાય, એનો મતલબ એ પણ થાય કે ત્યાં ગાડી એ મૂર્તિ પૂજા એ બહુ જ પ્રેવેલન્ટ હતી, બહુ જ સક્રિય હતી. એની સાથે સાથે ત્યાં ગાડી એક્લેપિયસનું પણ મંદિર હતું. હવે એક્લેપિયસ એટલે કે એક એવો દેવ હતો કે જે સાજાપણું આપનાર દેવ હતો તેવું તેઓ માનતા હતા. અને ત્યાં ગાડી ઘણી બધી બીજી બધી બાબતો પણ મૂર્તિ વિષયક મનનું તમને જોવા મળે છે. આગળ એવું પણ કહેવામાં આવે છે કે જે એક્લેપિયસનો જે સિમ્બલ હતો તેને આપણે આજની તારીખમાં પણ ઉપયોગ કરીએ છીએ. તમે કોઈ પણ જો મેડિકલ ક્ષેત્રે કામ કરો છો, મેડિકલ ક્ષેત્રે કામ કરનારા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ એ બધાની ગાડીઓ પર ને ઘરો પર ને ક્યાંક મને તમને એક સિમ્બોલ દેખાય છે, એક રોડ જેવું છે અને એની આજુબાજુમાં સર્પ દેખાય છે. મારા વાલાઓ, એ એક્લેપિયસ જે દેવ હતો એનું સિમ્બોલ છે. એ જ સિમ્બોલને આજના તારીખમાં એ મેડિકલ ક્ષેત્રના લોકો તેનો ઉપયોગ કરે છે. કારણ કે એ ગ્રીક્સ એ જે સમય હતો એ સમયની અંદર તેને ગોડ ઓફ હિલિંગ કહેવામાં આવતો હતો. સાજાપણાનો દેવ એક્લેપિયસને માનવામાં આવતો હતો. તો એનો મતલબ શું આપણે એ સિમ્બોલને યુઝ કરવો બંધ કરી દેવો જોઈએ? ના, હું એમ નથી કહી રહ્યો. કારણ કે આજના સમયમાં જ્યારે આપણે એ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ એ પેગન જે ગોડ છે અને અત્યારના સમયના ઉપયોગના કોઈ પણ જાતની લિંક મને તમને જોવા મળતી નથી. આગળ જો એમ જોઈએ તો આ જે એન્શિયન્ટ સિમ્બોલિઝમ છે એનો મતલબ મારે ને તમારે માટે શું થાય છે? શું ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે હાઉ ડુ વી ટેક ઇટ? આપણા કરતા વધારે અઘરું એ પહેલી સદીના ખ્રિસ્તીઓ માટે હતું અને પરગમમ શહેરની અંદર જે મંડળી હતી તેને માટે આ બહુ ભયંકર વાત હતી. અહીંયા ગાડી આજ જે સર્પની વાત અહીંયા ગાડી લખેલી છે તે જ મને તમને 12મા અધ્યાયની અંદર એ મોટો અજગર એવું કહીને કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ કે એક્લેપિયસ એ જે દેવ હતો એ પોતે શેતાનની સાથે પોતાનો સંબંધ ધરાવતો હતો અને ત્યાં ગાડી એ શેતાન દ્વારા એ શેતાનની આરાધના કરવા સાજાપણાની વાત એ મને તમને જોવા મળે છે. અને માટે એને શેતાનની ગાદી કહેવામાં આવે છે કારણ કે મૂર્તિ પૂજાનું એક મુખ્ય સ્થળ હતું. અહીંયા ગાડી હું તમને જે કહેવા માંગુ છું તે એ કે પરગમમ જે શહેર હતું એ પોલિટિકલી રિચ હતું. એની સાથે સાથે ત્યાં ગાડી એટલા જ દૂષણો પણ હતા, એટલી જ અલગ અલગ બાબતો પણ હતી જે દેવને ના પસંદ એવી હતી. આગળ જે લખેલું છે કે મારો વિશ્વાસુ શહીદ એન્ટિપાસ, એનો અર્થ શું થાય છે? મને તમને કહેવા દો કે જેમ જેમ સમય પસાર થાય ને એમ એમ અમુક શબ્દોના મતલબ એ બદલાતા જતા હોય છે. તમે ફંડામેન્ટલિસ્ટ શબ્દ કદાચ સાંભળ્યો હોય તો, ફંડામેન્ટલિસ્ટનો શબ્દનો અર્થ આજે કંઈક અલગ છે પણ આજથી 200 વર્ષ પહેલા તેનો અર્થ કંઈક અલગ હતો. ફંડામેન્ટલિસ્ટનો એ સમયે એક એવો અર્થ હતો કે એક એવો ખ્રિસ્તી વ્યક્તિ કે જે ખ્રિસ્તી વિશ્વાસના જે મૂળ સત્યો છે તેને વળગીને ચાલનારો વ્યક્તિ હતો. એનો મતલબ કે એનો અર્થ એક હકારાત્મક હતો. એ વ્યવસ્થિત યોગ્ય પ્રભુના વચનો પર ચાલનાર વ્યક્તિને ફંડામેન્ટલિસ્ટ કહેવામાં આવતું હતું. પણ એ ફંડામેન્ટલિસ્ટ શબ્દનો અર્થ એ 1957માં મને તમને ક્યાંક બદલાતો દેખાઈ ગયો. હવે તમે 1957ની પહેલા જો તમે ફંડામેન્ટલિસ્ટ કહો કે ઇવેન્જલિકલ કહો, આપણે પોતાની જાતને ઇવેન્જલિકલ પણ કહેવડાવીએ છીએ, હે ને, તમે ફંડામેન્ટલિસ્ટ કહો કે ઇવેન્જલિકલ કહો એમાં કોઈ તફાવત નહોતો. પણ 1957માં એક એવી ઘટના બની કે જ્યાં ગાડી પછી મને તમને એ ફંડામેન્ટલિસ્ટ અને ઇવેન્જલિકલ એમાં એક લાઈન પડતી દેખાઈ. 1957ની અંદર ન્યુયોર્ક શહેરની અંદર એક બિલી ગ્રેહામ જે પ્રભુના સેવક હતા તેઓ એક ક્રુસેડ યોજી હતી. અને બિલી ગ્રેહામ ક્રુસેડની અંદર એ સમયે એવું થયું કે એમણે એમની સાથે એ જે સ્ટેજ બનાવેલો હતો ત્યાં રોમન કેથલિક એ જે પ્રિસ્ટ હતા, રોમન કેથલિક જે પાળક સાહેબો હતા
એમને પણ એમણે પોતાની સાથે સીટ પર બેસાડ્યા, સ્ટેજ પર બેસાડ્યા, એમની સાથે તેઓ પ્રાર્થનામાં તેઓ ભાગીદાર બન્યા. અને ત્યારે એક એવું જૂથ ઉભું થયું કે જે લોકોએ બિલી ગ્રેહામ ક્રુસેડનો અને બિલી ગ્રેહામનું આ જે કાર્ય હતું તેનો તેઓએ વિરોધ કરવાનું ચાલુ કર્યો. તેઓ એવું કહેવા લાગ્યા કે ના, રોમન કેથલિક લોકો સાથે અથવા એ બાળકો સાથે તો આપણે કોઈ પણ જાતનો આવો સંબંધ અથવા સ્ટેજ શેર તો કરી જ ના શકીએ. તેઓ પોતાની જાતને પછી ફંડામેન્ટલિસ્ટ કહેવા લાગ્યા. અને બીજી બાજુ ઇવેન્જેલિકલ્સ આવ્યા કે જે લોકોને એવું લાગ્યું કે ના, સ્ટેજ શેર કરવામાં, પ્રાર્થના કરવામાં એટલો બધો કંઈ ફરક પડતો નથી. હવે ત્યાં આગળ શબ્દોનો મતલબ બદલાતો મને તમને દેખાયો. થોડો સમય પછી આગળ જઈએ તો આજના સમયની જો વાત કરીએ તો ફંડામેન્ટલિસ્ટ જ્યારે આપણે કહીએ છીએ, જ્યારે હું કોઈને જઈને કહું કે ફંડામેન્ટલિસ્ટ છું, એનો મતલબ એમ, બીજા શબ્દોમાં એને એવું કહું છું કે હું તને નફરત કરું છું. ફંડામેન્ટલિસ્ટનો અર્થ આજના સમયમાં એકદમ નકારાત્મક રીતે જોવામાં આવે છે મારા વાલાઓ, કે જે વ્યક્તિ વિશેષ કરતા એ પોતાની જે વિચારધારા છે એને વધારે મહત્વ આપે છે, અને વ્યક્તિ વિશેષ કરતા તેને વધારે મહત્વ આપીને તે પોતાની જાતને એ બીજા કરતા ઊંચો, ઉચ્ચ અને સારો ગણે છે. એક જ શબ્દ ફંડામેન્ટલિસ્ટ, અને મેં તમે જોયું કે ત્રણ અલગ અલગ કાળોમાં તે શબ્દના કેવા અર્થ બદલાતા મને તમને દેખાયા. પહેલા એકદમ હકારાત્મક હતું, ત્યારબાદ એ શબ્દના અર્થમાં કંઈક મિશ્રણ થયું, અને ત્યાં આગળ પછી બે ભાગ પડી ગયા, કન્ઝર્વેટિવ ફંડામેન્ટલિસ્ટ એની સાથે સાથે ઇવેન્જેલિકલ્સ. અને પછી આજના સમયમાં ફંડામેન્ટલિઝમની વાત કરીએ તો એકદમ અલગ હતી. લુસાન કોંગ્રેસ જે ચોથી હમણાં 22-28 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી સોલમાં, એ સાઉથ કોરિયાની અંદર, ત્યાં આગળ એક એવું જૂથ આવ્યું હતું. હવે લુસાન કોંગ્રેસ અથવા લુસાન જે મુવમેન્ટ છે એ બિલી ગ્રેહામ દ્વારા શરૂ કરવામાં આવેલી ચળવળ હતી, અને 1974 શરૂ થયેલી ચળવળ હતી. 1974માં તેઓએ પ્રથમ એમની જે ગેધરિંગ હતી એ 4,000 લોકો સાથે એ લુસાનમાં કરી હતી, જે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, અને એટલા માટે તેને લુસાન મુવમેન્ટ કહેવામાં આવ્યું. ત્યારબાદ 1989ની અંદર તે મનીલામાં મળી, ત્યારબાદ 2010માં તે કેપટાઉનમાં મળી, અને હમણાં 2024માં ચોથી લુસાન જે કોંગ્રેસ છે એ સોલમાં મળી. હવે આ ચોથી લુસાન કોંગ્રેસની અંદર જે લુસાન મુવમેન્ટના જે ચળવળના જે આગેવાનો હતા અને જે સ્પીકર્સ હતા, તેમણે LGBTQIA++ એટલે જે એ આખો જે ફાટો છે તેના વિષયે તેમના પોતાના વિચારો બહુ જ યોગ્ય અને વ્યવસ્થિત રીતના રજૂ કર્યા. તેઓએ એ રીતના કહ્યું કે આ જે આખું ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન એ ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણેનું નથી અને યોગ્ય નથી. પણ એનો મતલબ એમ નથી કે આપણે તેમને નફરત કરીએ એવા લોકોને, એ પણ આપણા પડોશી છે અને એમને પણ આપણે પ્રેમ કરવો જ જોઈએ. બટ એ જે કાર્યમાં તેઓ છે તે યોગ્ય નથી તેવી ક્લિયર તેઓએ સમજણ એ આખા ચળવળની અંદર આપી. પણ જે અમે જોયું તે કે એ જ લુસાન કોંગ્રેસ જે જગ્યા પર સ્થળ પર કરવામાં આવી રહી હતી તે સ્થળની બહાર જ, કે જેઓ પોતાને બહુ ફંડામેન્ટલિસ્ટ કહેતા હતા, એવા અમુક જૂથોએ આવીને પ્રદર્શન કર્યું અને વિરોધ પોતાનો દાખવ્યો કે આ લોકો LGBTQIA++ લોકોને અપ્રૂવ કરે છે અને તેમની સાથે રહેશે. પણ ના, એવું હતું નહીં. ત્યાં મને તમને એ ક્લિયર કટ ફંડામેન્ટલિસ્ટ અને ઇવેન્જેલિકલ એનો તફાવત જોવા મળે છે. એટલે કે સમય જેમ જેમ પસાર થાય એમ એમ શબ્દોના મતલબ બદલાતા જાય. હવે અહીંયા ગાડી જે શબ્દ માર્ટિયર એટલે કે શહીદ કરવામાં આવ્યો છે, ઉપયોગ કરવામાં આવ્યો છે, એ શહીદનો એક ખ્રિસ્તી વિશ્વાસ જ્યારે વધી રહ્યો હતો એની શરૂઆતમાં જે અર્થ થતો હતો તે કેવળ ને કેવળ એક વિશ્વ એક સાક્ષી હતી. જે માર્ટુસ શબ્દ છે તેનો મતલબ એક સાક્ષી હતો, એક ગવાહી આપનાર વ્યક્તિ. હવે એ કોર્ટમાં લીગલ ગવાહી પણ હોઈ શકે અને ચર્ચની અંદર પોતાના જીવનની ગવાહી અથવા સાક્ષી પણ હોઈ શકે. પણ જ્યારે ખ્રિસ્તી વિશ્વાસના લીધે પોતાની સાક્ષી આપતા ઘણા બધા લોકો એ માર્યા ગયા, ઘણા બધા લોકો જ્યારે પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે એ માર્ટુસ શબ્દનો અર્થ જે સાક્ષી હતો એ આગળ ચાલીને શહીદ બન્યો. શહીદ એટલે કે જે પોતાની સાક્ષી માટે પોતાનું જીવન અર્પી દે. અહીંયા ગાડી એ મતલબ મને તમને પણ બદલાતો દેખાય છે. અને આજના સમયમાં પણ આજના સમયમાં જે ઇંગ્લિશ કોનોટેશન છે માર્ટિયરનું એ તો બહુ અલગ જ છે, કે જે પોતાની જાત પર સેલ્ફ પીટી કરતો હોય ને એને માર્ટિયર કહેવામાં આવે. અહીંયા ગાડી એન્ટિપસ નામના એક વ્યક્તિની વાત કરવામાં આવી છે કે જે
એક વિશ્વાસુ શહીદ બને છે, જે એક માર્ટિયર બને છે. હવે એ માર્ટિયર ખરેખર પોતાનો જીવ ગુમાવીને બને છે અથવા એ પોતાની સાક્ષી આપીને બને છે. અને ત્યાં આગળ એવું લખેલું છે કે એ થયું તો પણ તું તારા વિશ્વાસમાંથી કદી ડગ્યો નહીં. પરગમનની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે. એનો મતલબ એમ કે તે એક અડગ એવી મંડળી હતી, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારે વિરુદ્ધ મારી પાસે થોડું ઘણું છે. કેટલી વાતો છે, થોડીક વાતો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે અહીંયા આગળ કે એ મંડળીમાં કંઈક ઉણપો હતી, કંઈક ખામીઓ હતી, કે જેને આ પત્રની અંદર ડીલ કરવું બહુ જ અગત્યનું બની ગયું હતું. મૂળ જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળીને કહેવા માંગે છે તે એ કે આ મંડળીની અંદર ડિસિપ્લિનની કમી હતી. એટલે કે જે અનુશાસન કહેવાય ને, અનુશાસન, એ અનુશાસનની કમી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેઇનલી આ મંડળીની અંદર પોઈન્ટ આઉટ કરવા માંગતા હતા. એવું લખ્યું છે કે તેઓ એ મંડળીના લોકો બાલામના શિક્ષણને વળગી રહેતા હતા. હવે થોડા સમયમાં આપણે જોઈશું કે બાલામ અને બાલાકની જે આખી વાર્તા જૂના કરારમાં કરવામાં આવી છે તે વાત આપણે જોઈશું થોડા સમયમાં. ત્યારબાદ તે નિકોલાઇતીઓની પણ વાત કરે છે કે એ શિક્ષણને પણ તેઓ ઘણા બધા લોકો તેને અનુસરતા હતા. હવે આપણે એફએસએસની મંડળીને જ્યારે પત્ર જોયો તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તું એ નિકોલાઇતીઓના શિક્ષણને તેવા લોકોનો ધિક્કાર કરે છે જેમને પણ હું પણ દ્વેષ રાખું છું. પણ અહીંયા આગળ આ પરગમનની મંડળી કહે છે, પણ મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઘણા બધા તારા ત્યાં એવા લોકો છે જે આ નિકોલાઇતીઓની પણ પાછળ તેઓ રહે છે, તેમના પર પણ તેઓ વિશ્વાસ કરે છે, તે જૂથના લોકો પણ છે અને તે શિક્ષણને તેઓ વળગી રહે છે. હવે આ નિકોલાઇતીઓ કોણ હતા તે વિશે મેં તમને અગાઉ કહ્યું હતું કે એટલી બધી માહિતી આપણી પાસે છે નહીં, પણ એક પ્રકારનું ગ્નોસ્ટિક ગ્રુપ હતું કે જે જ્ઞાન વડે એ સંપૂર્ણતાના આંકડે પહોંચવાનો પ્રયત્ન કરનારા લોકો કદાચ હતા, એ મને નથી ખબર. પણ એ મેને તમને જોયું કે એફએસએસની મંડળીમાં પણ એ જ લોકોની વાત ત્યાં આગળ કરેલી છે. હવે જે પરગમનની મંડળી હતી એ ત્યાં આગળ એવા લોકોને એન્ટરટેન કરી રહી હતી, એ નિકોલાઇતીઓના લોકોને પણ અને બાલામના શિક્ષણના વળગી રહેનાર લોકોને પણ. એનો મતલબ એમ કે જે ફિલ્ટર હોવું જોઈતું હતું મંડળીની અંદર, ફિલ્ટર એટલે કે લોકોને વ્યવસ્થિત રીતના તેમના શિક્ષણને છાંટવાની જે બાબત છે તે ત્યાં આગળ જોવા મળતી નથી. એટલે મેં તમને શરૂઆતમાં કહ્યું કે ડિસિપ્લિનની કમી એ મંડળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોઈન્ટ આઉટ કરવા માંગે છે કે અનુશાસનની, ડિસિપ્લિનની અને ડોક્ટ્રિનલ ફર્મનેસ એટલે કે સૈદ્ધાંતિક સ્થિરતાની કમી એ મંડળીની અંદર મને તમને જોવા મળે છે. હવે બાલામની જે વાત છે તે શું છે? બાલાક જે હતો એ બાલાક રાજાએ બાલામને પૈસા આપીને હાયર કર્યો હતો અને કહ્યું હતું કે તું આવીને યહૂદી લોકો પર, જે યહોવાના લોકો છે તે ઉપર તું આવીને શાપ ઉચ્ચાર. પ્રભુ કહે છે, યહોવા કહે છે કે તું ના જઈશ, છતાં પણ પૈસાની ઓફર એટલી મોટી હતી એટલે પછી બાલામ જાય છે. બાલામ ત્યાં જાય છે, પહેલો બીજો ત્રીજો પ્રયત્ન કરે છે, પણ એ યહૂદી લોકો પર કદી પોતાનો શાપ ઉચ્ચારી શકતો જ નથી, કારણ કે પ્રભુ તરફથી કદી કોઈ શાપ એ સમયે આવ્યો જ નહોતો. એટલા માટે એ જ્યારે જ્યારે બોલવા જાય છે ત્યારે તે આશીર્વાદ ઉચ્ચારે છે. અને પછી બાલાક એ બહુ જ ગુસ્સે થાય છે, ત્યાં આગળ કહે છે કે તારે વધારે પૈસા જોઈએ તો વધારે લઈ લે, પણ તું શાપ ઉચ્ચાર. બાલામ પછી કદાચ કહે છે કે કેમ કે યહોવા તરફથી કોઈ શાપ નથી, માટે મારા મુખમાંથી પણ કોઈ શાપ નીકળતો નથી, પણ ત્યાં ગાડી એવું લખેલું છે કે જો તું આ લોકોને ખરેખર નાશમાં જોવા માંગે છે અને પ્રભુ તરફથી એમના પર શાપ આવે એવું જો તું ઈચ્છતો હોય તો તું તેઓની અંદર મૂર્તિ પૂજાને અને વ્યભિચારના પાપને તું વધારી દે. મને તમને પ્રભુના વચનોની અંદર એ જોવા મળે છે. એટલે પછી એના બીજા અર્થમાં બાલામ બાલાકને એવું કહી રહ્યો હતો કે તારે બહુ કંઈ વધારે કંઈ કરવાની જરૂર નથી, કેમ કે ડાયરેક્ટલી તો હું કંઈ કરી નથી શકતો, પણ તમને બે એવી ચાવી આપું છું કે દ્વારા યહોવા પોતે જ આ લોકો પર શાપ ઉચ્ચારશે. તારે જે કરવાનું છે તે એ કે હવે તું એ લોકો સાથે મિત્રતા જાળવ, એઓ સાથે તું એવી મિત્રતા જાળવ કે તેઓ તને સ્વીકારનારા બને. પછી તારા તારા દેશમાં, તારા શહેરમાં રહેતા સુંદર પુરુષોને, એ બહુ જ સુંદર સ્ત્રીઓને તું એ લોકોના વચમાં મોકલ. અને તું જ્યારે તે કરીશ ત્યારે થશે એમ કે પછી ઇન્ટર રિલિજિયન મેરેજીસ એ શરૂ થશે, એટલે કે અલગ અલગ ધર્મ, કેમ કે બાલાકનો ધર્મ અલગ હતો અને યહૂદી એટલે યહોવાનો ધર્મ અલગ હતો,
અને પછી જ્યારે એ ઇન્ટરકાસ્ટ ઇન્ટર રિલિજિયસ મેરેજીસ જ્યારે શરૂ થશે ત્યારે ખરેખરો સંઘર્ષ ત્યાં જોવા મળશે. કેમ કે ત્યારે એ ઘરોની અંદર જ્યાં જ્યાં એવા ઇન્ટરકાસ્ટ મેરેજીસ થયા છે ત્યાં મૂર્તિ પૂજાની વાત મને તમને જોવા મળશે. એ બાલામ ને બાલામ જે છે એ બાલકને આ પ્રમાણનું શિક્ષણ આપે છે. અને પછી આગળ એવું કહે છે કે પછી તું એ લોકોમાં વ્યભિચાર વધાર, એટલે કે જે પાપની બાબત છે જે નોર્મલ નથી લાગતી એ હવે તું નોર્મલાઇઝ કરવાનો વધારે પ્રયત્ન કર. એટલે તું એ લોકો સાથે એવી મિત્રતા જાળવ કે જેથી કરીને તારી મિત્રતાને કારણે યહોવા પોતાનો કોપ અને પોતાનો શ્રાપ એ લોકો પર એ આણે. હવે બાલામના શિક્ષણને વળગી રહેનાર લોકોની વાત જે પ્રકટીકરણ 2 કરેલી છે તેનો મતલબ એમ કે જે લોકો પોતાના સૈદ્ધાંતિક સ્થિરતાને ઓછી આંકે છે અને ઓછી ગણે છે અને સૈદ્ધાંતિક રીતના તેઓ સ્થિર રહેતા નથી, આમથી તેમ એ જોકા ખાનારા લોકો સમાન ત્યાં ગાડી જોવા મળે છે. એનો મતલબ એમ બીજા શબ્દોમાં કે જે લોકો ડિસિપ્લિનનું પાલન કરતા નથી, ગમે તેને એન્ટરટેન કરે છે અને ગમે તેની આગળ એ પોતાના મત મૂકતા પોતાને એકદમ લિબરલ અથવા મોડર્નિસ્ટ આજના સમયમાં રજૂ કરે છે. હવે આ શું ખાલી અહીંયા જ પ્રોબ્લેમ હતો? ખાલી પરગમનની મંડળીમાં જ આ ખોટા શિક્ષણ પ્રોબ્લેમ હતો? ના, પાઉલ પ્રેરિત પણ એ પ્રોબ્લેમને એ ડીલ કરે છે અને તે પછી ત્યાં ગાડી બીજા કોરિન્થીઓની અંદર કહે છે. એ જ પ્રમાણે યોહાનનો જે બીજો પત્ર હતો તે યોહાનના બીજા પત્રની અંદર પણ એ જ પ્રોબ્લેમને ડીલ કરવામાં આવે છે. એનો મતલબ એ થાય મારા વાલાઓ કે મંડળી જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ખોટા શિક્ષણો તો આવવાના જ છે. મંડળી જ્યાં જ્યાં છે ત્યાં પ્રમાણના આ પ્રમાણેના લોકો તો આવવાના જ છે કે જે મંડળીને ભમાવવાના પ્રયત્નો કરશે, કારણ કે મંડળી એ શેતાનની વિરુદ્ધ ઊભી છે આજની તારીખમાં પણ, આટલા વર્ષો આટલી સદીઓ વીતી ગઈ તો પણ. એટલે શેતાન હવે વધુમાં વધુ હમલા એ મંડળી પર કરવા માંગે છે. અગાઉ મેં તમને કહ્યું હતું કે તે શેતાન એ ડાયરેક્ટ પર્સિક્યુશન દ્વારા અને ખોટા શિક્ષણ દ્વારા હમલો કરે છે. આજના સમયમાં સૌથી વધારે જો હમલો કરતી હોય શેતાન તો એ ખોટા શિક્ષણ દ્વારા કરે છે અને ઇનડિસિપ્લિન દ્વારા કરે છે, કે જ્યાં ગાડી લોકોના મનમાં એમ આવી જાય કે આ ડિસિપ્લિન શું ફોલો કરવાની. પણ મારા વાલાઓ, પ્રભુના વચનોમાં જે ડિસિપ્લિન મળે છે, અનુશાસન મળે છે, મંડળીની જે વ્યવસ્થા છે એને જો આપણે વળગી રહીએ ને તો આપણે યોગ્ય વ્યવસ્થિત એવી મંડળી બની શકીશું એવું મારું 100% માનવું છે. પરગમનની મંડળીની અંદર આ તકલીફ હતી અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં ગાડી લોકોને કહે છે કે તું એવા લોકો સાથે પોતે વહેલો ડીલ કર જેઓને તું ધિક્કાર, તેઓની પાસે એ લોકોને તું દ્વેષ કર, પોતાનું ડિસિપ્લિન તું મજબૂત કર, નહીતર પછી હું આવીશ અને કેવો આવીશ, વહેલો આવીશ, આઈ વિલ કમ ક્વિકલી અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. એમના મોંમાં 2 તલવાર હતી, એ પ્રભુના વચનની જે તલવાર છે એ વડે તેઓ તેઓની સાથે લડશે. આત્મા મંડળીને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. પરગમનની મંડળીને પણ પ્રભુ આહવાન આપતા કહે છે કે જો તમારામાં પોતાની જાતની આત્મ તપાસ કરવાની કેપેસિટી હોય તો કરી લો. જો આત્મ તપાસ કરીને દર્પણમાં પોતાની જાતને તમારામાં આ દેખાતું હોય કે તમે ડિસિપ્લિનમાં ખરેખર ઓછા છો તો તમે આંકી લો પોતાની જાતને અને પછી તમે સુધારા તરફ આગળ વધો. આજે મારે ને તમારે આપણી મંડળીઓને પણ એ પ્રકારની આત્મ તપાસ કરવાની જરૂર છે વાલાઓ, કે શું આપણે અનુશાસનમાં ક્યાંક ઓછા પડ્યા છે? શું આપણે લોકોને અકોમોડેટ કરવા મોટા મોટા આંકડાઓ દેખાડવા માટે, રિપોર્ટોમાં મોટા મોટા આંકડા દેખાડવા માટે શું આપણે કોમ્પ્રોમાઇઝ કરી બેઠા છે? આર વી અ કોમ્પ્રોમાઇઝ ચર્ચ? શું મિશન કાર્યની અંદર મેં તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે? શું ખ્રિસ્તી કેળવણીની અંદર મેં તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે? શું થિયોલોજીકલ એજ્યુકેશનની અંદર મેં તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક ફોર અસ. પરગમનની મંડળીને જે પત્ર છે તે પ્રવર્તમાન મંડળીને શીખવે છે કે દેર ઇઝ નો રૂમ ફોર કોમ્પ્રોમાઇઝ ઇન ધ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તની મંડળીમાં એ પ્રકારના કોમ્પ્રોમાઇઝની અથવા ઢીલાસની કોઈ જગ્યા છે નહીં. અને જો એ જ તમારામાં દેખાય તમને તો યાદ રાખજો, જો તમે પાછા નહીં ફરો તો ખ્રિસ્ત વહેલો આવશે અને પોતાના મોંની તલવારથી તેઓની સાથે લડશે. મારા વાલાઓ, વી નીડ ટુ બી વેરી કેરફુલ અબાઉટ the discipline of the church. We need to be very careful about what we do in the church. We need to be very careful કે આપણે કોઈ પણ પ્રકારે પોતાની જાતને સારા દેખાડવા માટે દુનિયાની સામે કોમ્પ્રોમાઇઝિંગ ગ્રાઉન્ડ પર કદી આવીએ નહીં. કેમ કે જ્યાં જ્યાં આપણે કોમ્પ્રોમાઇઝ કરીશું ત્યાં ત્યાં ખ્રિસ્ત દુઃખી થશે, ત્યાં ત્યાં
મૂર્તિ પૂજા વધશે, ત્યાં ત્યાં વ્યભિચાર વધશે. એ જ વાત પરગમનની મરણીની અંદર દેખાય છે. અને એ મૂર્તિ પૂજાનું એક એવું પાપ છે કે જેને ઈશ્વર કદી પોતાની હાજરીમાં આંખી સાંકી શકતા નથી, મારા વાલાઓ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક જેલસ ગોડ છે, એક ઈર્ષાળુ પ્રભુ છે. અને કેમ કે તે એક ઈર્ષાળુ પ્રભુ છે, તેઓ કદી સાંકી નહીં શકે કે આપણે ઈશ્વરને એટલે એમને છોડીને બીજા કોઈ દેવ દેવી વસ્તુ વ્યક્તિ અને વ્યવસ્થાની પૂજા કરવા લાગીએ, તો આરાધના કરવા લાગીએ. તો મારા વાલાઓ, આપણું 100 એ 100% આરાધના એ કેવળ ને કેવળ યહોવા આપને જ હોઈ શકે. Let's be very careful about the discipline of the church. Let's be very careful about what we are doing in the church. જેનામાં સ્વતપાસ કરવાની એટલે કે સાંભળવાની કેપેસિટી હોય તે સાંભળે. જે જીતે છે, હવે રિવોર્ડની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેમને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક એવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. The reward ultimately is the life with God. એ અનંત કાળનું જીવન, એ ગુપ્ત રાખેલું માનના અને એ પથ્થર કે જેની ઉપર એવું નામ લખેલું છે કે જે તેને જે વ્યક્તિ તેને પામશે, જે મળી તેને પામશે, તે જ કેવળ તે નામને જાણી શકશે. મારા વાલાઓ, કેટલો અજાયબ જેવો રિવોર્ડ છે. બટ ધીસ રિવોર્ડ વિલ કમ ટુ અસ. આ રિવોર્ડ આપણી પાસે ત્યારે જ આવશે કે જ્યારે આપણે ખ્રિસ્તને તેના શિક્ષણને, તેના અનુશાસનને, તેની વાતોને વળગી રહીશું અને કોઈ પણ પ્રકારની કચાસ કે કોમ્પ્રોમાઇઝમાં આપણે જઈશું નહીં. પરગમમની મરણી અને પરગમમ શહેર એ મને તમને બહુ અગત્યના શિક્ષણો શીખવે છે, સત્યો શીખવે છે, પણ એમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ ચાલી શકે તેમ નથી. જો કોમ્પ્રોમાઇઝિંગ ગ્રાઉન્ડ પર આવીશું, દેટ મીન્સ કે પછી પ્રભુ એ એમના મોંમાંની તલવારથી લડવા આવવાના છે. એન્ડ વી શુડ બી વેરી અફ્રેડ. આપણે એ બાબતથી બહુ ભયભીત થવાની જરૂર છે, કેમ કે જો ખ્રિસ્ત પોતાને મોંમાંની તલવારથી આપણી સાથે લડશે તો શું આપણે જીતી શકીશું કે કેમ? મને